स्वाध्याय 6.1 नीचे निरीक मुजब खुटती संख्याओ शोधो। खुटती संख्याओ शोधो एवी ज रीते एक नो वर्ग वत्ता बे नो वर्ग वत्ता बे नो वर्ग बराबर त्रण नो वर्ग, बे नो वर्ग वत्ता त्रण नो वर्ग वत्ता छ नो वर्ग बराबर सात नो वर्ग, एवी ज रीते त्रण नो वर्ग वत्ता चार नो वर्ग वत्ता बार नो वर्ग बराबर तेर नो वर्ग, त्यार पछी चार नो वर्ग वत्ता पांच नो वर्ग वत्ता खाली जग्या बराबर एकवीस नो वर्ग। हवे ए कई रीते आवशे तो आपणने खबर छे, सामान्य छे चार नो वर्ग सोळ, पांच नो वर्ग पच्चीस अने वीस नो वर्ग केटलो थाय चार सौ, तो ज एकवीस नो वर्ग आवशे। सोळ वत्ता पच्चीस वत्ता चार सौ एटले सरवाळो केटलो थाय चार सौ एकतालीस, चार सौ एकतालीस एकोनो वर्ग एकवीस नो वर्ग छे। एवी ज रीते पांच नो वर्ग वत्ता खाली जगह नो वर्ग वत्ता तीस नो वर्ग बराबर एकत्रीस नो वर्ग, तो छ नो वर्ग कई रीते आवे तो आपने खबर छे पांच नो वर्ग पच्चीस, छ नो वर्ग छत्रीस अने तीस नो वर्ग नौ सौ, तो तमारे एकत्रीस नो वर्ग जवाब आवशे, एकत्रीस नो वर्ग बड़ी खबर। त्यार पछी आपणे आया दाखला नंबर सात, सरवाळानी क्रिया विना सरवाळो मेळवो। तो आपणने स्पष्ट खबर होवी जोईए कि एक वत्ता तण वत्ता पांच वत्ता सात वत्ता नौ ए एकी संख्याओ छे, पण कई, पहली पांच प्राकृतिक एकी संख्याओनो सरवाळो, पांच नो वर्ग बराबर केटलो थाय पच्चीस थाय, पहली पांच क्रमिक एकी संख्याओनो सरवाळो बराबर पांच नो वर्ग बराबर पच्चीस थाय। बीजो दाखलो छे एक त्रण पांच सात नौ अग्यार तेर पंदर सत्तर वत्ता ओगणीस, ए शू थे ओगनीस एटले पहली दस क्रमिक एकी संख्याओं सरवाळो दस नो वर्ग बराबर सो थे, दस नो वर्ग बराबर के सो थे। तीजो दाखलो छे एक त्रण पांच सात नौ अग्यार तेर पंदर सत्तर ओगनीस एकवीस तेवीस, तेवीस एटले बार थी, केटली संख्या थी बार, એટલે પહેલી બાર ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો બારનો વર્ગ બરાબર એકસો ને ચુમ્માલીસ, બરોબર। ત્યાર પછી દાખલો નંબર આઠ, નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે, કેટલી સંખ્યાઓ આવશે, બે સંખ્યાઓ આપેલી છે બાર તેર પચીસ છવ્વીસ નવ્વાણું અને સો, તો આપણો નિયમ છે સંખ્યા એન અને એન વત્તા એક હોય તો એનનો વર્ગ અને એન વત્તા એકનો વર્ગ વચ્ચે ટુ એન પ્રાકૃતિક સંખ્યા હોય, કેટલી સંખ્યા હોય ટુ એન પ્રાકૃતિક સંખ્યા વચ્ચે હોય તો ટુ એન સૂત્ર આવશે। દાખલા તરીકે પહેલો દાખલો છે આપણો, પહેલો દાખલો છે બારનો વર્ગ અને તેરના વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ ટુ એન, બાર અને તેર વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ ટુ એન, ટુ એન એટલે શું થશે બે ગુણ્યા બાર, બે ગુણ્યા બાર એટલે બાર દુ ચોવીસ થશે, બીજું પચીસ અને છવ્વીસ વચ્ચે તો છવ્વીસ પચીસનો વર્ગ અને છવ્વીસના વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ ટુ એન કેટલી થશે ટુ એન, ટુ એન એટલે બે ગુણ્યા પચીસ, પચીસ દુ પચાસ થશે, કેટલો જવાબ આવશે પચાસ। એવી જ રીતે નવ્વાણું અને એકસો વચ્ચે ટુ એન એટલે બે ગુણ્યા નવ્વાણું, બે ગુણ્યા નવ્વાણું એટલે એકસો ને અઠ્ઠાણું હશે, નવ્વાણું ગુણ્યા બે, નવ દુ અઢારો આઠ વધી એક નવ દુ અઢાર અઢાર ને એક ઓગણીસ એટલે કેટલા થશે એકસો ને અઠ્ઠાણું જવાબ આવશે, કેટલો આવશે એકસો ને અઠ્ઠાણું। આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 6.1, સ્વાધ્યાય 6.1 દાખલા નંબર એકમાં નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો, નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો। પહેલો દાખલો છે આપણો બત્રીસ છે, બત્રીસ આ સૂત્ર આવશે એ વત્તા બીનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ, બે સૂત્ર, એવી જ રીતે આ સૂત્ર પણ આમાં આવે એ ઓછા બીનો વર્ગ બરાબર એ વર્ગ ઓછા ટુ એ બી વત્તા બીનો વર્ગ, પરંતુ આપણે આમાં આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ વત્તા બીનો વર્ગ એટલે એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ। પહેલો દાખલો છે આપણો બત્રીસ એટલે ત્રીસ વત્તા બેનો વર્ગ, પહેલા પહેલી સંખ્યાનો વર્ગ ત્રીસનો વર્ગ વત્તા બે એ બી એટલે બે ગુણ્યા ત્રીસ ગુણ્યા બે વત્તા બીજી સંખ્યાનો વર્ગ એટલે બેનો વર્ગ થશે, ત્રીસનો વર્ગ નવસો
અને 2 ગુણ્યા 30 ગુણ્યા 2 એટલે 2 30 2 60 60 2 120 120 વત્તા 2 નો વર્ગ કેટલો થશે 4 પછી 4 4 સંખ્યાનો 3 3 સંખ્યાનો સરવાળો કરીશું આપણે 900 120 4 3 3 નો સરવાળો કરીએ એટલે 4 2 9 ને 1 10 એટલે આપણો જવાબ કેટલો આવશે 1024 એવી જ રીતે 35 નો વર્ગ છે 35 નો વર્ગ એટલે 30 5 નો વર્ગ તો 30 નો વર્ગ 2 ગુણ્યા 30 ગુણ્યા 5 5 નો વર્ગ 2AB એટલે 2 ગુણ્યા 30 ગુણ્યા 5 5 નો વર્ગ 30 નો વર્ગ કેટલો થશે 900 અને 2 ગુણ્યા 30 30 2 60 અને 60 ગુણ્યા 5 કર કેટલા થશે 300 6 5 30 એટલે 300 25 બરાબર 1225 એવી જ રીતે 86 નો વર્ગ 86 એટલે 80 6 નો વર્ગ આવશે તો શું થશે 80 નો વર્ગ 80 નો વર્ગ 2 ગુણ્યા 80 ગુણ્યા 6 6 નો વર્ગ 8 નો વર્ગ 64 64 ઉપર 2 મીંડા ચડાવવાના અને 8 2 16 16 6 96 96 એટલે 960 આવશે 36 અને 3 3 નો સરવાળો કેટલો આવશે 7396 આવશે એવી જ રીતે ચોથો દાખલો છે 93 નો વર્ગ એટલે 90 3 નો વર્ગ તો 90 નો વર્ગ 2 ગુણ્યા 90 ગુણ્યા 3 3 નો વર્ગ 9 નો વર્ગ 81 81 ઉપર 2 મીંડા ચડાવવાના 9 2 18 18 તારી 54 54 એટલે 540 3 નો વર્ગ કેટલો થશે 9 અને બધાનો સરવાળો કેટલો થશે 8649